શહેરના દાંદરપુર ખાતે રૂપિયા 1.25 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રથમ શિખરબંધ સંગેમરમર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં થઈ હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે નૂતન મંદિરના દ્વાર ખુલ્લા મૂક્યા હતા. આ પ્રસંગે વિશ્વ શાંતિ યજ્ઞ પણ યોજાયો હતો અને ચિકનગુનિયા તેમજ આ વિસ્તારમાં અનેક ચેપી રોગોથી મનુષ્યો તેમજ પ્રાણી માત્ર સુખી રહે તે માટે પ્રાર્થના કરાઈ હતી. બીજી તરફ લંડન, આફ્રિકા, બોલ્ટન અને ભારતના સુપ્રસિદ્ધ સ્કોયસ પાઇપ બેન્ડે વિશ્વ શાંતિની ધૂન બોલાવી હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું કે અંધશ્રદ્ધાથી દૂર રહી વ્યસનોને તિલાંજલિ આપવી, વ્યસનો રોહિતના માનવી અધોગતિના પંથે જતો નથી તેમ જણાવ્યું હતું. બીજે દિવસે પણ કાર્યક્રમમાં સ્વામીજી દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશ વિદેશમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં વિવિધ મીઠાઈઓનો ભોગ ધરાવાયો હતો. મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન કરવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ.